आत्मनिर्भर गुजरात योजना अंतर्गत राज्यना नागरिकों ने संबोधता मुख्यमंत्री विजयभाई रूपाणी 20 लाख करोड़ रुपयानु आर्थिक पैकेज जाहिर करीने कोरोना लॉकडाउन ने कारणे भारत नो विकास अटकी न पड़े लोको पुनः कार्यरत बनीने अगाउनी जे अपनी कोरोना पहलानी जे देशनी स्थिति हती इथी वधु झड़पे भविष्य में भारत महासत्ता बने ने आगळ वधे ते माटे जाहिरात करी आत्मनिर्भर भारत। आजे राज्य सरकारे पण गुजरातना नाना माणसो, नाना वेपारीओ, नाना कारीगरो आ बधानो विचार करीने એ લોકો પણ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ને કારણે એમને પણ ધંધો ઠપ થયો, રિક્ષાવાળા પણ હોઈ શકે, તો આ બધા લોકો ને 2 મહિનામાં જે માર પડ્યો છે એમાંથી ઊભા થાય અને આવનારા 6-12 મહિનામાં એ રિકવર થઈ જાય અને આગળ વધે એટલા માટે ગુજરાત સરકારે आत्मनिर्भर गुजरात सहाय योजना ने आज हूँ जाहिरात करूँ छू। आत्मनिर्भर गुजरात सहाय योजना जे अंतर्गत 10 लाख थी वधु लोगों ने आ सहाय योजना नो लाभ मळशे। आपणे जाणीए छीए के एक नानो माणस धोबी नु काम करतो होय, नानो माणस वाणंदनी दुकान चलावतो होय, एक नानो माणस એ પોતે એક ઇલેક્ટ્રિશિયન તરીકે નાની દુકાન ધરાવતો હોય, કોઈ નાની કરિયાણાની દુકાન ધરાવતો હોય, આ બધા લોકોને પ્રોવિઝન સ્ટોર હોય, કટલરી સ્ટોર હોય, આ બધા લોકોને ખાલી બીજા રાજ્યોએ 5,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। 5,000 રૂપિયાથી એ ઊભો ન થઈ શકે, પરંતુ એના હાથમાં મોટા રૂપિયા હાથમાં આવે તો એ ઝડપથી એમાંથી ટર્નઓવર કરીને ઊભા થઈ શકે અને એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે 1,00,000 રૂપિયા સુધીની લોન, જે લોનનો માર્કેટ ઇન્ટરેસ્ટ ઓછામાં ઓછા 12% છે, એ લોન માત્ર 2% કોઓપરેટિવ બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ અને ડિસ્ટ્રિક્ટ બેંક એ બધા લોકોની સાથે અમે વખતો વખત મીટિંગ કરીને આ યોજના બનાવી છે, જેમાં આ બેંકો માત્ર એમની અરજી અને અરજીના આધાર ઉપર એ 1,00,000 રૂપિયા સુધીની લોન જે તે વ્યક્તિને આપશે, જેના ઇન્ટરેસ્ટના માત્ર વ્યક્તિએ 2% વાર્ષિક ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે અને બાકીનો જે 6% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર એમનું ચૂકવશે અને એટલે કે એક વ્યક્તિ 1,00,000 રૂપિયાની લોન લે તો સેજે આપણે 10-12% ગણીએ તો 3 વર્ષે એને 30% જેવું ચૂકવણી કરવી પડે અને એને બદલે માત્ર 3 વર્ષમાં 6% એમને ચૂકવવાના થશે, દર વર્ષે 2% એમને ઇન્ટરેસ્ટ આપવાનું રહેશે, બાકીનું બેંક સાથેનું વધારાનું 6% લેકે ઇન્ટરેસ્ટ એટલે 18% ઇન્ટરેસ્ટ એ રાજ્ય સરકાર ચૂકવશે। એટલે માણસના આત્માન કહીને કે વાર્ષિક 2% એટલે કાંઈ ન કહેવાય, એ પ્રકારે એમને વગર વ્યાજે પૈસા મળ્યા છે એવી જ કલ્પનાથી એમના હાથમાં પૈસા આવશે, 1,00,000 રૂપિયા જેવી એમાઉન્ટ એમના હાથમાં આવશે અને એ વ્યક્તિ પોતાનો ધંધામાં આ પૈસાનો ઉપયોગ કરીને પુનઃ એ પાછો પ્રસ્થાપિત થાય। 6 મહિના સુધી આ વ્યક્તિને કોઈ પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે, એટલે
મોરેટોરિયમ પીરિયડ એ 6 મહિનાનો આપવામાં આવશે. પછી બાકીના જે હપ્તા અને વ્યાજ એ બાકીના સમયમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે પહેલા 6 મહિના એમને એક પણ હપ્તો કે વ્યાજ ચૂકવવો નહીં પડે. બાકીનું જે છે એ બાકીના સ્પાનમાં વહી જશે. અને કોઈ પણ જાતના તારણ વગર, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ વાત નહીં, અને એ વ્યક્તિને લોન એની પ્રાપ્ત થઈ જાય. લગભગ અમારી ધારણા છે 10 લાખથી વધુ લોકો આનો લાભ લે. અને આ બેંકો દ્વારા, બેંકોને પણ અભિનંદન આપું છું, કારણ કે કોઓપરેટિવ બેંકો, અર્બન કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, કડી સોસાયટીઓ, એ સમાજમાંથી સમાજના આગેવાનો, મોભીઓ એ બેંકના સંચાલન કરે છે. અને એ બધા સંમત થયા છે અમારી સાથે કે અમે વધુ ને વધુ લોકોને લોનો આપશું. જે રીતે કીધું એમ 2% વ્યાજથી લોન આપશે, 6% સીધા સરકાર ચૂકવી દેશે, અને સંપૂર્ણ વહીવટી આ વ્યવસ્થા નિઃશુલ્ક એ બેંક કરશે. અને બેંકે પણ અમને જે સહકાર આપ્યો છે એ માટે ગુજરાતના તમામ કોઓપરેટિવ બેંકના લોકોને અભિનંદન આપું છું કે આવા સમયે ખરા અર્થમાં સહકાર, એ સાચા અર્થમાં સહકાર લોકોને, નાના માણસોને મદદરૂપ થવા માટે આ લોકોએ કર્યો છે. અને અભિનંદન આપું છું. લગભગ 5,000 કરોડ રૂપિયાનું ધિરાણ આના મારફત થશે. અને આ પૈસા બજારમાં ફરવાને કારણે, લોકોના હાથમાં આવવાને કારણે લોકો ઝડપથી પ્રસ્થાપિત થાય તેવી અમે લોકોએ વ્યવસ્થા કરી છે. અને આ બેંકો એ વધુ સારી રીતે પ્રત્યેક વ્યક્તિને, છેવાડાના માનવીને ધ્યાનમાં રાખી અને પગભર કરશે. આ યોજના 3 વર્ષ માટેની લોન રહેશે અને સમગ્ર ગુજરાતમાં 220 અર્બન કોઓપરેટિવ બેંકો છે, જેની લગભગ 1,000 બ્રાન્ચો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પથરાયેલી છે. એવી જ રીતે 18 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે, જેની સમગ્ર ગુજરાતમાં લગભગ 400થી વધુ બ્રાન્ચો પથરાયેલી છે. અને ક્રેડિટ સોસાયટીઓની પણ અનેક જગ્યાએ ક્રેડિટ સોસાયટીઓ સ્થાપિત છે. તો ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થાઓ બની રહેશે. લોકો ત્યાં 3 મહિનાની અંદર આ બધી પ્રક્રિયા પૂરી કરીને પછી પૂરી કરશું. એટલે લોકો ચિંતા પણ ન કરે, આરામથી આ બધી વસ્તુને વિગતવાર નિયમો સાથે જાહેરાત આપીને આપણે આગળ વધવાના છીએ અને બધા પગભર થાય એટલા માટે સરકારે આ યોજના જાહેર કરી.